રાજકોટમાં નવું નજરાણું, સિંહ દર્શન માટે સફારી પાર્ક બનાવાશે, ટૂંક સમયમાં આ માટેનું કામ શરૂ થઈ જશે. પ્રદ્યુમન પાર્ક પાસે 29 હેક્ટર વિસ્તારની અંદર ગેટ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને 2 વર્ષની અંદર કામ પૂર્ણ કરવામાં આવશે. નવું નજરાણું દેવળિયા અને અન્ય સ્થળેથી અહીં સિંહ દર્શન થાય છે તે મુજબ આ સફારી પાર્ક પણ કાર્યરત થવાનું છે. આ સાથે જ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સફાઈ કામદારો માટે પણ મોટો નિર્ણય લેવાયો કે નિવૃત્તિ માટે મેડિકલ સર્ટિફિકેટની જરૂર નથી તેવી માંગણીને પણ મંજૂર કરાઈ છે. આ નિર્ણયથી વારસાઈ નોકરી માટેનો રસ્તો ખુલી જશે. આ સાથે જ રોડ રસ્તાના કામો હાલ થઈ રહ્યા છે જે ખૂબ જ ઝડપથી પૂર્ણ થશે. આ સાથે જ આગામી દિવસોમાં 119 કરોડથી વધુની રકમ વિકાસ કામો માટે મંજૂર કરવામાં આવશે. સફાઈ કામદાર પરિવાર ની જે એક માંગણી હતી, યુનિયનોની માંગણી હતી કે 20 વર્ષ નોકરીના થઈ ગયા બાદ એ લોકોને આરોગ્ય જોખમાય છે તો મેડિકલ સર્ટિફિકેટ લેવું પડતું હતું ને એમાં અનેક વિસંગતતાઓ આવતી હતી જેના કારણે વારસાઈ જે નોકરી મળવાની હોય છે એ મળતી નહોતી. આજરોજ સ્ટેન્ડિંગ કમિટીએ એ નિર્ણય મેડિકલનો રદ કર્યો છે અને 20 વર્ષ અને 54 વર્ષની ઉંમર હોય કોઈ પણ સફાઈ કામદારની તો એની અંદર એના પરિવારને સફાઈ કામદારને વારસાઈ પરિવારને નોકરી આપી એવો આજે ઠરાવ કરવામાં આજે મંજૂર કરવામાં આવ્યો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. આ બેઠકની અંદર આપણે જે પ્રશ્ન પૂછ્યો મુજબ સફારી પાર્ક રાજકોટમાં એક નવું નજરાણું બની રહ્યું છે. જેવી રીતે પ્રદ્યુમન પાર્ક બનાવ્યું, જેવી રીતે રામવન બનાવ્યું, એવી રીતે રાજકોટના લોકો માટે સફારી પાર્ક રાજકોટ મહાનગરપાલિકા બનાવવા જઈ રહ્યું છે. સંબંધિત મંજૂરીઓ એ પણ બધી આવી ગઈ છે અને ગઈકાલે માનનીય ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડના હસ્તે, કારણ કે વિધાનસભા 68 વિધાનસભા આવે, આખે આખી 29 હેક્ટર જમીન ઉપર કમ્પાઉન્ડોલનું કામ ગઈકાલથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજે એમના ગેટ જે દેવળિયા સફારી પાર્ક અને આંબરડાઈ સફારી પાર્કમાં જે પ્રકારે ગેટ બનાવ્યા છે એ ગેટનું આજે અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર કર્યું છે અને 1.5 વર્ષની અંદર રાજકોટના નગરજનો માટે લાયન સફારી પાર્ક એ અમે લોકો ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ.